नमस्कार दर्शक मित्रों, दिलोक सत्ता शो में आपनो स्वागत छे। अयोध्या राम जन्मभूमि ने लईने लांबा समय थी विवाद चाल्या बाद हवे आखरे रामलला अहीं क्यारे बिराजमान थशे, आ सुवर्ण तारीख अने समय इतिहासना पानाओमां क्यारे नोंधवामां आवशे तेनी लोको आतुरताथी राह जोई रह्या हता। परंतु आखरे हवे करोड़ों भक्तोनी आतुरतानो अंत आव्यो छे, कारण के हवे अयोध्या राम मंदिर खाते प्राण प्रतिष्ठानी तारीख जाहेर करवामां आवी छे। मीडिया रिपोर्ट अनुसार 22 जानुआरी 2024 ना रोज अयोध्या में प्राण प्रतिष्ठा करवामां आवशे। आ कार्यक्रम में पीएम नरेन्द्र मोदी पण भाग लेवाना छे। श्री राम जन्मभूमि ट्रस्टना महासचिव चंपत राये आ अंगेनी माहिती आपी छे। तो आनी साथे पीएम मोदीए पण सोशियल मीडिया पर पोस्ट करी छे, जेमां तेमणे जणाव्युं छे कि श्री राम जन्मभूमि तीर्थक्षेत्रना ट्रस्टना पदाधिकारीओ મળવા પહોંચ્યા હતા અને પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અયોધ્યા આવવાનું આમંત્રણ આપ્યું છે। પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે તેમનું સૌભાગ્ય છે કે તેઓ આ ઐતિહાસિક અવસરના સાક્ષી બનશે। પીએમ મોદીએ એક્સ પર લખ્યું છે કે જય સિયારામ, આજનો દિવસ ખૂબ જ ભાવનાઓથી ભરેલો છે। આજે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના પદાધિકારીઓ મને મારા નિવાસસ્થાને મળવા આવ્યા હતા। તેમણે મને શ્રી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના અવસર પર અયોધ્યા આવવાનું આમંત્રણ આપ્યું છે। હું તેમને ખૂબ ખૂબ ધન્ય અનુભવી રહ્યો છું। મારું સૌભાગ્ય છે કે મારા જીવનકાળમાં હું આ ઐતિહાસિક ઘટનાનો સાક્ષી બનવાનો છું। જોકે ખબરો અનુસાર પીએમ મોદી સાથે મુલાકાત બાદ શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું કે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના ટ્રસ્ટી પેજાવર મઠાના પૂજ્ય સ્વામી મધ્વાચાર્ય અને ટ્રસ્ટના કોષાધ્યક્ષ અને પુણે નિવાસી ગોવિંદ દેવરાજજી મહારાજ અને રામ જન્મભૂમિના નિર્માતા સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાની સાથે હું મહામંત્રી ચંપત રાય આજે પીએમ મોદીને મળવા પહોંચ્યા હતા। અમે તેમને અયોધ્યામાં બની રહેલા મંદિરના ગર્ભગૃહમાં ભગવાન રામના નૂતન વિગ્રહની પ્રાણ પ્રતિષ્ઠા તેમના હાથે કરવાની રજૂઆત કરી હતી। પ્રસન્નતાની વાત એ છે કે પીએમ મોદીએ પણ અમારી રજૂઆતનો સ્વીકાર કર્યો છે। પીએમ મોદી પ્રાણ પ્રતિષ્ઠાના અવસર પર અયોધ્યામાં હાજર રહેવાના છે। પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ 22 જાન્યુઆરી 2024 નક્કી કરવામાં આવી છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।